અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો બનાસ નદીમાં જીવના જોખમે 4 ફૂટથી વધારે પાણીમાંથી પસાર થઈ બીજા ગામ જવા મજબૂર બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી પુલ રપટની માંગણી કરે છે, પરંતુ પુલ ના બનતા અમીરગઢ આવવા માટે આ ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં રોડ રસ્તાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. સરકાર વિકાસની બુમરાડો પાડી રહી છે, તો બીજી બાજુ આ વિસ્તારના લોકોને કેળસમા પાણીમાં થઈ જીવન જોખમે નદી પાર કરી બીજે ગામે જવું પડી રહ્યું છે. અમીરગઢ વિસ્તારમાંથી બનાસ નદી પસાર થઈ રહી છે, ત્યારે આ બનાસ નદીના સામે આવેલ ઈસવાની, ડાબેલા, ખારી, સોનવાડી ગામને જવા આવવા માટે ભારે મુશ્કેલી પડી છે. અમીરગઢ આ વિસ્તારનું મુખ્ય શહેર છે, જ્યાં લોકોને સરકારી કામકાજ હોય કે પછી આરોગ્ય બાબતનું કામકાજ હોય અમીરગઢ આવવું પડે છે. ત્યારે આ ગામના લોકોને નદી ફરીને આવવા માટે 15 કિલોમીટર દૂર જવું પડે છે. જો કે જો પુલ બાંધવામાં આવે તો લોકોને 4 કિલોમીટરમાં અમીરગઢ આવી શકે, ત્યારે પુલની સુવિધા ન હોવાથી ઘણીવાર લોકો નદી પસાર કરી જોખમી રીતે પસાર કરતા લોકો પાણીના પ્રવાહમાં તણાઈને જીવ ખોયો હોવાની પણ ઘટના બની છે. હાલમાં કોરોનાના કારણે શાળાઓ બંધ છે, નહીં તો દર ચોમાસે બાળકોને માથે બેસાડીને નદીમાંથી પસાર થઈ સ્કૂલોમાં મૂકવા જવું પડે છે. ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે જલ્દીથી પુલ બને અને ગામના લોકોની સમસ્યાનો અંત આવી શકે. અમીરગઢ તાલુકાનું એક કાકવાડા ગામ છે, તે સામેની નદી ક્રોસ કરીને જાય છે, તે 4 થી 5 ગામ આવેલા છે. 4 થી 5 ગામની અંદર જે લગભગ 5 થી 6 હજાર વસ્તી રહે છે, તે એમને નદી ક્રોસ કરવા માટે વર્ષો વર્ષ તે આ અત્યારે તો થોડું કમ પાણી છે, બાકી બહુ પાણી આવવાથી અહીંયા રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે છે. બાકી સ્કૂલ બી અત્યારે તો બંધ છે, બાકી સ્કૂલ ચાલુ તો છોકરાને બી ઉપાડીને ક્રોસ કરાવવા પડે એવું છે. કે જલ્દીથી જલ્દી અહીંયા રપોર્ટ બને યા પુલ બને એવી અમારા લોકોની માંગ છે. અમારે આ વર્ષોથી તકલીફ છે, જે આ નદી બનાસ નદીની અંદર પુલ નથી બનતો. અમારે હોમેની સાઈડના 4-5 ગામડા આવેલા છે, એમને દવાખાનાની ઘણી બધી તકલીફો છે કે આ જે 108 પણ જઈ નથી શકતી. અને અમારે જે પશુપાલકોની વધારે તકલીફ છે, સામેના ગામમાં વાળાને દૂધની પણ તકલીફ છે અવર જવર માટે, અને છોકરાઓની પણ તકલીફ છે. આ બધા છોકરાઓને લાવવામાં અવર જવરમાં તકલીફ છે, ચારો લેવા જવામાં ઢોરને તકલીફ છે. અમારે પાણીમાં ઘણી વખત અમુક માણસો ડૂબીને મરી પણ ગયા છે, અને નાના છોકરાઓ હાથે હોય તો બહુ તકલીફ પડે છે, બહેરા છોકરાઓ હંગાતા હોય તો બધામાં વધારે તકલીફ પડે છે. એટલે સરકારને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી આ કામ અમારું પૂરું કરે પુલનું. અમીરગઢ વિસ્તારના આ ગામડાઓમાં લોકો અનેકવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, દાતા ધારાસભ્ય પણ સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ સરકાર દ્વારા હજી પણ કોઈ કામ કરવામાં આવતું નથી, માત્ર આશ્વાસન આપવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના વિકાસમાં આ ગામડાઓ કેમ દેખાતા નથી, આ લોકોની મુશ્કેલી કેમ તંત્ર સાંભળતું નથી, તે એક મોટો સવાલ છે. વિકાસના મંત્ર સાથે ચાલનારી સરકાર આ ગામડાઓની સમસ્યા સાંભળે અને ઝડપી નદી પર લોકોને આવવા જવા માટે પુલ બનાવે તેવી વિસ્તારના ગામ લોકોની માંગ છે. કાકવાડા ગામ એટલે મારા મત વિસ્તારનું ગામ છે, અમીરગઢ તાલુકાનું છે. એ વિસ્તારના કમસે કમ 10 ગામડો જોડાયેલો છે. વર્ષોથી એ લોકોની રજૂઆત હતી, એના અનુસંધાને મેં પણ 2 વર્ષ પહેલાં કાયદેસરની દરખાસ્ત કરેલી છે. હજુ ઘણા એવા રસ્તાઓ છે, કાકવાડા છે, એના બાજુમાં બીજું એક ફાર્મ આવ્યું છે ત્યાંના રસ્તાઓ છે, આ ઘણા બધા રસ્તાઓ છે. આ વખતે ગઈ સાલથી એક પણ જોબ નંબર મોંઘવા છતાં પણ આ લોકોએ જોબ નંબર આપ્યો નથી. લોકોને 100% મુશ્કેલી છે. વર્ષોથી 4-5 વર્ષથી એ લોકો કાયમી માટે નદીમાં છોકરાઓને ઉપાડીને નીકળે છે, 4 ભારો લઈને નીકળે છે. એ બાજુ એમની જમીન આવેલી છે, એટલે કાયમી માટે સાંજ સવાર નદી ઓળંગીને એ લોકોને જવું પડતું હોય છે. ઠીક છે, અત્યારે શાળાઓ બંધ હાલતમાં છે, એના લીધે કદાચ બાળકોને અત્યારે નથી ઉપાડવા પડતો, પણ કદાચ શાળા ફરીથી ચાલુ થાય ત્યારે ફરીથી એ લોકોને એ જ હાલત હશે કે છોકરોને ઉપાડીને પેલે કોઠે મૂકવા પડશે. વારંવાર રજૂઆત કરવા છતાં સરકારની જવાબદારી છે કે આ વહેલામાં વહેલી તકે આ પુલ અથવા તો કોજવે જે હોય તે વહેલી તકે અને નિર્ણય લઈ આપે એવી વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ હજુ નથી કર્યું. પણ હું એવું માનું કે આ લોકોની અપેક્ષા છે સરકાર વહેલામાં વહેલી તકે
આ રસ્તો કોજવે રપટ પુલ જે મંજૂર કરવા મંજૂર કરી ને આ વિસ્તારના લોકોને સંતોષ મળે એવો ન્યાય આપે એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સરકાર પાસે અપેક્ષા રાખું છું.